બીજી તરફ કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે હારનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવાના છે. વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસની સમીક્ષા બેઠકો યોજાઈ હતી, જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવારો અને ધારાસભ્યો સાથે ચર્ચા બાદ કોંગ્રેસની હારના કારણો સામે આવ્યા, જેમાં જાણવા મળ્યું કે કોંગ્રેસનું નબળું સંગઠન અને બૂથ સ્તરનું અણઘડ આયોજન જવાબદાર હતું. સાથે જ આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસની કમિટેડ વોટ બેંકમાં થયેલું વિભાજન, ઉમેદવારો જાહેર થવામાં થયેલો વિલંબ અને પ્રચારના ઓછા સમયને પણ જવાબદાર ઠેરવાયો. સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂપિયા અને સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ થયાનું પણ કારણ રજૂ કર્યું.